તો ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે સુરેન્દ્રનગરના સાયલામાં. ગામમાં 10 દિવસના અંતરે પાણી મળે છે. પીવાના પાણીની વ્યવસ્થા કરવા પ્રશાસન નિષ્ફળ નીવડ્યું હોવાથી લોકો બહારથી પાણી મંગાવવા મજબૂર છે. આ માટે દર મહિને લોકો 400 થી 500 રૂપિયા ચૂકવી રહ્યા છે. કેટલાક લોકોએ પાણીના સંગ્રહ માટે અલગથી ટાંકા બનાવ્યા છે. નળ સે જળ યોજનાની સરકારની કામગીરી કાગળ પર હોવાનો લોકોએ આરોપ લગાવ્યો. ગામમાં મોટું તળાવ તો છે, પરંતુ તળાવ પણ ખાલી છે. વરસાદ ન પડવાને કારણે તળાવનું પૂરતું પાણી પણ ભરાતું નથી, જેને કારણે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. સુરેન્દ્રનગરના સાયલામાં પાણીની કયા પ્રકારની સમસ્યા છે એ આપણે બતાવવાનો પ્રયાસ કરો. તો આ એક ઘર છે સાયલા ગામનું, કે જ્યાં નાના નાના પાત્રો હોય છે, નાની નાની પાણીની બોટલો હોય છે, ત્યાં સુધા પાણીને સ્ટોર રાખવાની ફરજ પડી રહી છે. નાના મોટા આપ કારબાર જોઈ રહ્યા છો, એટલે જે પાત્રો મળે તેમાં પાણીનો સંગ્રહ કરવા મજબૂર સાયલાના લોકો બન્યા છે. આપ જુઓ, જે પાણીની બોટલ છે નાનકડી, આ પાણીની બોટલમાં પણ એવી પરિસ્થિતિ છે કે પાણી સંગ્રહ કરવાની ફરજ પડે છે. નાના મોટા કારબાર જોઈ રહ્યા છો, એક આ મોટી પાણીની ટાંકી જોઈ રહ્યા છો, એની પાછળ બે બેરલ પડ્યા છે, ત્યાં પણ પાણીનો સંગ્રહ કરવામાં આવ્યું છે. મારા સહયોગીને કહીશ કે એ આપણે બેરલ પણ બતાવે. મારી સાથે એની ગૃહિણી છે, એમની સાથે પણ વાત કરીએ. બેન, મને એ કહો કે આમાંય તમારે પાણી ભરવું પડતું હોય છે? અમારે ખેતર લઈ જવા હાટું પાણી ભરવું જ પડે. ન લઈ જવી તો બીજા પાણી, નાવા ધોવાનું પાણી જોઈ, સનાજ બાથરૂમમાં પાણી જોઈ, કોઈ મહેમાન આવે તો અમારે પાણી જોઈ, ન પાણી હોય તો નાવા ધોવાનું, મહેમાન આવે તો એમને બેસાડવા, નવરાવવા, હોરાવવા, એ બધી વ્યવસ્થા તો અમારે કરવી જોઈએ. ન પાણી હોય તો પાણી અગ્નિથી વરસાદનું આવતો અમારા ગામમાં નથી, તલાવમાં કોઈ નાવા ધોવાની જગ્યા, એટલે ઘરે ન હોય આ બધા નાના મોટા વસ્તુ ભરવી જ પડે. જો અડધા ભર્યા હે, અડધા તો ખાલી કરીને મીકી દીધા પાણીને. 10 થી 15 દિવસે પાણી આવે, 15 મહિને પાણી આવે, નેકી દોતું પાણી ક્યારે આવે ઈદથી, એટલે આ બધી વસ્તુમાં ભરવી જ પડે. ન ભરવી તો નાવા ધો, નાના છોકરાવાળું ઘર અને નવરાવા શ્યામ માયમીને પાણી ન હોય તો, એટલે આ બધું અમારે ભરવું પડે. હજી 3 દિવસ થયા પાણી હતા, આટલું તો પાણી ખાલી થઈ ગયું. હજુ ચારે આવે એવા ઓછામાં ઓછા હજુ 15 દિવસ વયા જાય છે તારે પાણી આવશે, તો પાણી વગર પછી ડેંગી ભરવા જવું પડે. કોઈ કૂવાના ઘેરે મોટા કૂવો અહીંયા ભરવા જવું પડે પીવા માટે. પીવા માટેને એ બોટલનું લેવાય, આ તો ખાલી નવા ધોવા પૂરતું જ છે. પીવાનું પાણી વ્યવસ્થા વેસાતું લેવાનું.